जय स्वामीनारायण विद्यापीठ श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक YouTube चैनल पर धोरण 9 ना દરેક વિદ્યાર્થીઓનો ફરી એકવાર સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં એકમ નંબર 1 2 3 અને 4 સુધીની માહિતી મેળવી છે। એકમ નંબર 5 એક સરસ મજાનું કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજ। પણ આજે આપણે કાવ્યને ન સમજતા એના પછીનો જે ટૂંકી વાર્તાનો એક એકમ છે, નામ છે એનું રોહિણી સગાઈ। લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર, જેમના દ્વારા આપવામાં આવેલી ટૂંકી વાર્તા છે અને એમનો વાર્તા સંગ્રહ રોહિણી સગાઈમાંથી લેવામાં આવેલી આ વાર્તા આજે આપણે ભણવાના છે। ઈશ્વર પેટલીકરને લગભગ ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ જાણતા હશે। ગુજરાતી ભાષામાં અથવા ગુજરાતી સાહિત્યમાં ઈશ્વર પેટલીકર દ્વારા એવું એવું સાહિત્ય આપવામાં આવ્યું છે જે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બનાવે છે। વાર્તા છે લોહીની સગાઈ। લગભગ આ વાર્તાથી બધા જ વાકેફ હશે, વાર્તા તમે અન્ય લોકોના મુખેથી પણ સાંભળી હશે અને તમે પણ ક્યારેક આ વાર્તાને વાંચવાનો પ્રયત્ન કર્યો હશે, કે કારણ કે આ વાર્તા ખૂબ જ સરસ છે અને આપણને વાંચવાનું મન થાય એવી વાર્તા છે, સાંભળવાનું મન થાય એવી વાર્તા છે। લોહીની સગાઈ ટૂંકી વાર્તાનું મુખ્ય પાત્ર છે મંગુ અને અમૃતકાલી। મંગુ છે થોડીક માનસિક રીતે ગાંડી છે, તો માનસિક ક્ષમતા એની ઓછી છે એટલે બધા એને ગાંડી કહે છે। પણ અમૃતકાલી આ ગાંડી મંગુની પણ કેવી રીતે સેવા ચાકરી કરે છે એની વાત, માતાનો દીકરી પ્રત્યેનો સ્નેહ છે એ આ ટૂંકી વાર્તામાં આપણને જાણવા મળશે। ઈશ્વર પેટલીકરને આપણે સૌ જાણીએ છીએ, છતાં પણ એનો ટૂંકમાં આપણે પરિચય મેળવીએ અને વાર્તાની શરૂઆત આપણે કરીએ। જન્મ 9 સપ્ટેમ્બર 1900 અને અવસાન એનું મૃત્યુ છે 22 નવેમ્બર 1983। પૂરું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, એવો પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની હતા, એટલે પેટલી ગામના નામ પરથી જેની અટક છે એ પટેલમાંથી પેટલીકર કહી દેવામાં આવ્યું, એટલે આપણે ઈશ્વર પેટલીકર કહીએ, ખરેખર એ ઈશ્વર પટેલ નામથી જાણીતા અથવા ઈશ્વર પટેલ એનું મૂળ નામ છે। જો એના કેટલાક સરસ એવા સાહિત્ય સંગ્રહોની યાદી આપણને અહીં આપી છે, જનમટી, પાતાળપુર, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી મૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધા, ઋણાનું બંધ, જુઝવે સેતુ બંધ, અભિજા, લાક્ષાગ્રહ, આ એમની મહત્વની નવલકથાઓ છે। આમાંની મોટા ભાગની નવલકથાઓ મેં પણ વાંચેલી છે સરસ મજાના એના પુસ્તકોમાં, એનું લખાણ છે એની ભાષા છે, આપણને સાંભળવે તો સમજવી છે સરળ પડે તેવી ભાષામાં લખાયેલી નવલકથાઓ છે। આ ઉપરાંત પારસમણી, ચિનગારી, આકાશ ગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે। નવલિકા એટલે ટૂંકી વાર્તા, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ એમણે ઘણા બધા સંગ્રહો આવા આપેલા છે, પારસમણી, ચિનગારી, આકાશગંગા અને કઠપુતળી અને લોહીની સગાઈ। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહે છે। એમના સાહિત્યમાં મુખ્યત્વે આપણે સામાજિક એટલે હાલના સમયની કેટલીક સમસ્યાઓ અને એના ઉકેલો ઉપાયો અને નગર જીવનના દસ્તાવેજી ચિત્રોને સૌ પ્રથમ સ્થાન આપવાનું કાર્ય કર્યું છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, રણજીતરામ સુવર્ણચંદ્રક નામનો એવોર્ડ પુરસ્કાર ઈશ્વર પેટલીકરને આપવામાં આવેલો છે, જે
સારું એવું સાહિત્ય સર્જન કરતા હોય એવા કવિઓ કે લેખકોને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. હવે આ વાર્તામાં ઈશ્વર પેટનેકર શું વિષયવસ્તુ લઈને આવ્યા છે તેની ટૂંકમાં આપણે માહિતી મેળવીશું. લોહીની સગાઈ ઈશ્વર પેટનેકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી એક ટૂંકી વાર્તા છે, એને આપણે નવલિકા પણ કહી શકીએ. મુખ્ય વાર્તા સંગ્રહનો નામ છે લોહીની સગાઈમાંથી લેવામાં આવેલી એક વાર્તા છે, જેને શીર્ષક તરીકે લોહીની સગાઈ નામ આપવામાં આવેલું છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન છે. માતા પોતાના સંતાનો માટે કેટલી હદ સુધી જઈ શકે એની વાત આપણને આ વાર્તામાંથી જોવા મળશે. માતૃત્વની ચરમ સીમાનું આલેખનમાં થયેલું જોવા મળે છે. અમૃત તાકીના ચાર સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ છે. અમૃત તાકીને ચાર સંતાનો છે, એમાંના બે દીકરા છે અને બે દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી છે ભૂમિ, જે નાનપણથી જ ગાંડી અને ભૂગી છે. ચાર સંતાનોમાં છેલ્લું સંતાન એટલે દીકરી મંગુ, અને મંગુ છે એ બાળપણથી જન્મથી મૂંગી અને ગાંડી છે. સમજણ શક્તિ એનામાં નથી વિકસેલી અને કાંઈ બોલી શકતી નથી. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. અમૃત કાકી છે પોતાની દીકરી માટે શું કરે છે, અપાર માતૃત્વથી એમની સેવા કરે છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે. આપણે જાણીએ છીએ કે સલાહ માંગીએ તો આપણને હજારો જણા દેવા માટે તૈયાર થઈ જાય, પણ જ્યારે આપણે સહકારની જરૂર છે ત્યારે એક માણસ પણ આપણને સહકાર આપતો નથી. એમ ગામના લોકો આ દીકરીનું ગાંડપણ જોઈને સલાહ આપે છે કે તમે આને ગાંડાના અથવા પાગલના દવાખાનામાં એને દાખલ કરાવી લો, પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. અમૃત કાકી છે એ કહે છે કે હું એની સેવા ચાકરી બને ત્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરીશ, પણ દવાખાને મૂકવા માટે હું જઈશ નહીં. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજીને સારીથી આવે છે એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. પરિણામ આપણને સ્પષ્ટ દેખાય તો આપણે પણ એ કાર્ય કરવા માટે તૈયાર થઈએ. અમૃત કાકીના ગામમાં રહેતી એક દીકરી એ પણ ગાંડી હતી અને એને પણ દવાખાને મૂકવામાં આવેલી અને દીકરી સાજીને સારી થઈને પરત ફરેલી, એટલે અમૃત કાકી પણ આ જોઈને પોતાની દીકરી મંગુને દવાખાને મૂકવા માટે પરાયણે પણ તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપો મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. મંગુને પોતાનાથી અલગ કરવા માંગતી હતી અમૃત કાકી, પણ જો એ સારી થઈ જાય તો એના માટે ગમે તે કરવા તૈયાર છે. એટલા માટે જ્યારે દવાખાને મૂકવા જવાની છે ત્યારે મંગુને વળાવતી વખતે મૂકવા જતી વખતે જે અમૃત કાકીની મનસ્થિતિ છે એ આપણને તેના વાર્તાલાપોમાં એના સંવાદોમાં માતાનો અપાર પ્રેમ દીકરી પ્રત્યેનો આપણને જોવા મળે છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. હવે એ મૂકી તો આવ્યા છે પણ શરીર એનું ઘરે છે, પણ આત્મા છે મંગુ સાથે જોડાયેલી છે, એટલે હંમેશા એ કાયમ માટે મંગુની ચિંતા આગળ કરે છે કે એનું શું થયું છે. કાયમ એની સેવા કરતા હોય, એનું પેશાબ કોણ સાફ કરતું છે, એના કપડાં કોણ બંધાવતું હશે, એને નવડાવતું કોણ હશે, એને સમયસર કોણ જમાડતું હશે, નહીં તો જમાડે નહીં ત્યાં સુધી જમતી પણ નથી, તો એનું શું થયું હશે આ એક ચિંતા છે હંમેશા કરતી રહે છે. અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં દુખી છે. વાર્તાના અંતે લેખકે મૂકેલા શબ્દો તૈયાર, અમૃત કાકી મંગુની નાદમાં વટલાઈ ગયા, એટલે કે અમૃત કાકી પણ મંગુની પાછળ ગાંડા થઈ ગયા હતા. એની નાદમાં ગાંડા જ
ढबली गई है। आ वाक्य द्वारा मुंगुना विचारों में अमृता की पण गांडा થઈ ગયા ये संकेत मुकी दीधो छे પોતાની દીકરી માટે કઈ હદ સુધી માતા જઈ શકે એ આપણે આડી રીતે કવિતા લેખકે જણાવ્યું છે। આ આખી વાર્તામાં લેખકે લાઘવથી એટલે ચોળથી શિષ્ટ અને તપની ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે। ટૂંકી વાર્તા છે ટૂંકી, પણ આખી વાર્તામાં જે અમૃત કાકીનું પાત્ર છે એ પાત્ર દ્વારા બોલાતી ભાષામાં તળપતી ભાષામાં અમૃત કાકીનું આખ્યા આખું વ્યક્તિત્વ છે એવું છે। હવે વાર્તા છે તળપતી ભાષામાં લખાયેલી છે, મોટા ભાગના શબ્દો છે એ આપણને સાંભળતા જ એનો અર્થ સમજાય જાય તેવા છે, છતાં પણ આપણે એના શબ્દોની સાથે સાથે વૃદ્ધિ શબ્દો, કેટલાક કલમદાર શબ્દો અને અંધી પ્રયોગોની માહિતી મેળવીએ છીએ, તેથી કરીને આપણે વાંચતી વખતે કોઈ શબ્દ છે નવો છે એવો આપણને લાગે નહીં। આ સમયના જે શબ્દ હશે એ આપણે સાથે સાથે ચર્ચા છે સમજૂતી સાથે કરતા જઈશું। જોઈએ પેજ નંબર 45 પર શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દો। શિલાજીત એટલે કે એક ઔષધિનું નામ છે, અભિષેક જે મસ્તક પર જલની ધારા વડે કરવામાં આવે છે, મસ્તક પર સતી થતી જલ ધારા। પરિચારિકા એટલે સેવિકા, આપણે સેવા કરવી। પાંજરા ઢોર એટલે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદાન સ્થાન, એને પાંજરા ઢોર કહેવામાં આવે છે, જે ઢોર છે શક્તિ વગરનું થઈ ગયું હોય અથવા ઘરડું થઈ ગયું હોય તેને મફતમાં ત્યાં એની સેવા કરવામાં આવતું આ સ્થળ એને પાંજરાપોળ કહેવામાં આવે। ચાંદરી એટલે સેવા, ઉપસાર, આ ઉપચાર એટલે કે સારવાર। વસ વસો એટલે અફસોસ, ભાળવણી એટલે ભલામણ અથવા તો ભાળ રાખવા સોંપણી કરવી તે। ક્રૂર એટલે કે ઘાતકી, ઝથર વગર એટલે અવ્યવસ્થિત, આપણે એને લગર વગર પણ કહીએ। વિરુદ્ધાર્થી શબ્દો છે પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, મૂંગો તો વાચા, ભીન તો સુકુ, વ્યક્ત તો અવ્યક્ત, વિધવા તો સદ્વ। તળપતા શબ્દો જોઈએ, અરથ એટલે અર્થ એટલે કે મતલબ, બોન એટલે બહેન, ભણી એટલે તરણ, મૈનું એટલે મરણ, ધાય આવ્યા એટલે કે દોડી આવ્યા। રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ, હરખ મધુરા થઈ છે એટલે કે આનંદથી ગાંડા ઘેરા થઈ છે, સમસમી જવું અર્થાત કે ધૂંધવાય છે, ભયનું ભરાઈ આવ્યું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું, વહારે જવું એટલે કે સહાય કરવા આગળ વધવું, ગોઠી જવું એટલે ફાવટ આવી ગમી જવું, હૈયું કપડે ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું, હૈયે કાઢે કપડે અર્થાત કે શાંતિ થઈ હતો તો રાહત થવું, પનારે પડવું એટલે માથે પડવું હતો તો ફરજિયાત પણે સંબંધોમાં રાખવું પડે તેવી અવસ્થા, છાતીએથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો, એટલે આપણે એને છોડી એટલે આપણને પણ એનું દુઃખ છે થઈ। જોઈએ આપણે વાર્તાનો કેટલો ભાગ છે તો આજે આપણે ભણી શકીએ। લેખક કહે છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એની આંખમાં જળજળી આવી હતી। આગળ આપણે વાત કરી કે ગામના લોકો સલાહ આપતા કે એને ગાંડાના દવાખાને મૂકી આવો તો એ સાજી થઈ જાય, તો આવી સલાહ જ્યારે ગામના લોકો પાસેથી અમૃત કાકીને સાંભળવા મળે ત્યારે એની આંખમાં આંસુ આવી જતા, જળજળી આવી જતા, એટલે કે રડું રડું થઈ જતા હતા, કારણ કે મંગુને પોતાને અલગ કરવા માંગતા ન હતા અને દરેકને એક જ જવાબ આપતા, જે એમને કે મંગુને દવાખાને મૂકી આવો ગાંડાના તો એને શું કહેતા, હું માતાને ચાકરી ન કરી શકતો, દવાખાના વાળાને શી લાગણી હોય, હું એની માં છું, જો હું મારી દીકરીની સેવાને ચાકરી ન કરી શકું તો જ એને દવાખાને મૂકવા જાઉં, અને જો માતાને હું સેવા ચાકરી ન કરી શકું તો દવાખાના વાળાને કઈ થોડી એની દીકરી છે, તો એ ક્યાંથી એની સેવા કરવાના, ખોડા ઢોરને પાંજરા ઢોરમાં મૂકી આવે છે તો જે કોકે શું કહેશે, મંગુની માં અમૃત કહે ખોડા ઢોર એટલે કે ઘરડું થઈ ગયેલો તો અશક્ત થઈ ગયેલા ઢોરને આપણે પાંજરા ઢોરમાં મૂકવા જઈએ
એના જેવી આ સ્થિતિ થઈ કે હવે આપણે એને સેવા કરી શકીએ છીએ ને એટલે આપણે એને મૂકી આપ્યું એના જેવું થયું આ મંગુનું પાત્ર અમૃત કાકી આ ગ્રંથિ અગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં બધાને ખબર પડી ગઈ કે અમૃત કાકીને કેવું કામ હશે પંદર પણ પાણી રેડવા સમાન કે ભેંસ અને ભાંગ જેવું છે ગમે એટલી સલાહ આપો તો પણ એ મંગુને દવાખાને મૂકવા જવા તૈયાર થવાના નથી એટલે દરેક માણસ હવે અમૃત કાકીને કહેતો બંધ થઈ ગયું કે મંગુને તમે દવાખાને મૂકી આવો જમ્મુની ગાંડી મે મૂંગી મંગુને એ જે રીતે ઉછેરતા ચાકરી કરતા અને લાડ લડા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી ઉછેરી શકે મંગુ છે બાળપણથી જ ગાંડી છે અને મૂંગી છે પરંતુ અમૃત કાકીએ ક્યારે પણ આવો ભેદ કર્યો નથી અને હંમેશા મંગુ પ્રત્યે મંગુ પર અપાર પ્રેમ છે વહાલ છે વરસાવ્યો છે અને અમૃત કાકી જે મંગુની સેવા ચાકરી કરતી હોય આ દ્રશ્ય જોઈને ગામના લોકો પણ એમના વખાણ કરતા અને કહેતા કે આવી સેવા ચાકરી તો અમૃત કાકી તમે જ કરી શકો બાકી બીજાના ઘરે જો મંગુએ જન્મ લીધો હોત તો એનો કોઈ ભાવ પણ ઓછો નહીં બીજાને ઘેર હોય તો ભૂખી દર્શી ક્યારે મરી ગયો જો બીજાના ઘેરે મંગુએ જન્મ લીધો હોત તો ભૂખીને તરસી મંગુ સહિત ત્યાંની મૃત્યુ પણ પામ્યું હોય કારણ કે ત્યાં એનો આવું કામ કરનાર એવી સેવા ચાકરી કરનાર વ્યક્તિ કોઈ મળે નહીં અને જીવતી હોત તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો એનું ન હોય અને જો કદાચ ત્યાં જીવતી પણ રહે તો પણ એમનું આવું હૃષ્ટપુષ્ટ એટલે કે તંદુરસ્ત સારું એવું શરીર આપણને જોવા મળે નહીં મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાન હતા મંગુ અને ત્રણ સંતાનો બીજા એટલે અમૃત કાકીને કુલ ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ ચારમાંથી બે દીકરા હતા અને બે દીકરીઓ અમૃત કાકી એ ત્રણ સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો અમૃત કાકીએ ચાર દીકરાઓમાંથી મંગુ ઉપર એનો સંપૂર્ણ વાલ વરસાવ્યો હતો અને એવું જ લાગે કે અમૃત કાકીના મોટા ત્રણ સંતાનોને ભૂલી ગયા છે આમ મંગુ ઉપર એનો સમગ્ર વાહલનો અભિષેક છે કરી રહ્યા એટલે એને બહુ સેવા ચાકરી એમની કરતા હતા એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતો રજાઓ પડે દીકરા સંતાનો છે બીજા મોટા હતા એ બધા દૂર રહેતા હતા એટલે જ્યારે ક્યારેક રજાઓ પડે ત્યારે પાછા ઘેર આવે ત્યારે શું કરે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રી હતી ખીલખીલાટ નસીબ હતું પૌત્ર અને પૌત્રી એટલે એના સંતાનના સંતાનોથી ઘર સહે ભર્યું ભર્યું લાગતું હતું છતાં દાદીમાં તરીકે અમૃત કાકી ભરત પોતા થઈ જતા નહીં પૌત્ર પૌત્રીઓને રમાડવાનું ભરત છે કાકા અને દાદીઓને દાદીમાને વધારે પણ અમૃત કાકી એના સંતાનો અને સંતાનોના દીક સંતાનો જ્યારે ઘરે આવે રસાવે ત્યારે પણ આવો હરક બતાવતા ને હરક પગડા થઈ જતા હતા ભાગ્યે બાળકોને એથી હતા રમાડતા કે લાડતા ક્યારે બસ એમના દીકરાના દીકરાઓને તેડે રમાડે તો એને સાથે લાડે માત્ર ને માત્ર મંગુનું ધ્યાન એ રાખતા હતા માના આ વર્તન વિશે દીકરાઓને કઈ લાગતું નહીં માતાનું આ વર્તન હતું એટલે દીકરાઓને ખોટું ન લાગે કે બા છે મારા દીકરાને કે મારી દીકરીને ન રમાડે પણ એને ક્યારે આવું લાગતું નહીં પણ બહુઓ સબસડી હતી બહુઓને આ ગમતું નહીં કે અમારા સંતાને ન રમાડે એટલે ગાંડીની સેવા કર્યા કરે સબસડી હતી બંને બહુઓની પત્ની આ બંને બહુઓના પતિ આગળ આ એક જ ફરિયાદ કરતી બે બહુઓ ઘરે હતી બે એના પતિઓને શું ફરિયાદ કરતી દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીથી અડધો કરતો નથી દીકરાઓના જે સંતાનો છે એ તો બાને ગમતા નથી અને ઓલી ગાંડી કુંકુ છે એને તો એનાથી ઘડીકે આઘી પાછ થવા દેતા નથી એની કેટલી સેવા ચાકરી એની લાડ એને લાડ કરે ને વાહર કરે એટલે આવા મેણા ટોણા છે એ હોવો માર્ગ પણ સંતાનોને એનાથી કોઈ ફરક પડતો નહીં વિદ્યાર્થી મિત્રો સમયની પાબંદીને કારણે આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ છે કરીએ
ફરી મળીશું આપણે રોહિણી સગાઈના ભાગ 2 સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આની શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો કલમદાર શબ્દો અને એની સાથે સાથે વિરુદ્ધાર્થી શબ્દો તમારે નોટમાં લખી લેવાના છે. ફરીથી મળીશું બીજા ભાગ સાથે. દરેકે આગળના ભાગની ઘટનાને પણ એકવાર વાંચી લેવાની છે.